નમસ્કાર મિત્રો. મિત્રો, શું તમને ખબર છે કે દહીં ખાવાથી શું લાભ થાય છે? દહીં તમારા આરોગ્ય માટે કઈ રીતે લાભદાયક રહે છે એ વિશે તમે જાણો છો? મિત્રો, જાણો છો કે વસંત ઋતુમાં સ્વસ્થ રહેવા માટે દહીંનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એક આયુર્વેદ ચિકિત્સક છું, MD આયુર્વેદ છું. મિત્રો, આપણામાં કહેવત છે કે પાણી મર્યાદા તોડે તો વિનાશ થાય, વાણી મર્યાદા તોડે તો સર્વનાશ થાય. પણ મિત્રો, જ્યારે જીભ મર્યાદા તોડે તો હેલ્થના ઇસ્યુ ઊભા થાય. સ્વાભાવિક છે મિત્રો, કંઈ પણ ખાવાનો આદત રાખો, કશું પણ ખાતા રહો તો દરેક વસ્તુ તમારા આરોગ્યને માફક આવશે નહીં. તમારા આરોગ્ય માટે તમારી પ્રકૃતિ, તમારા ઋતુ પ્રમાણે, તમે કયા દેશમાં રહો છો એ બધા આધારે તમારો આહાર નક્કી થાય અને જે તમારા આરોગ્યને જાળવી રાખે છે. એ જ રીતે મિત્રો, મેં જોયું છે કે લોકો દહીંનો ઉપયોગ છૂટથી કરે છે. ક્યારેક દહીંને ભાખરી ખાય છે, અથવા તો ક્યારેક દહીં સાથે આલુ પરોઠા ખાય છે, રાત્રે દિલ્હી ચાટ ખાય છે, અથવા દહીં વડા ખાય છે, અથવા તો દહીંની તીખારી બનાવીને ખાય છે. આમ અલગ અલગ રીતે લોકો દહીંનો ઉપયોગ કરે છે. પણ જો મિત્રો, આયુર્વેદના શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો તો તમારું આરોગ્ય જળવાઈ રહે. આચાર્ય ચરક સંહિતામાં દહીં વિશે જણાવે છે કે રોચનમ દીપનમ ઋષ્યમ સ્નેહનમ બલવર્ધનમ પાકે અમલમ ઉષ્ણમ વાતગ્નમ મંગલ્યમ બૃહણમ દધી. આચાર્ય ચરક કહે છે કે દહીં છે રોચન છે, મતલબ તમારા શરીરમાં રુચિ ઉત્પન્ન કરે છે, ખાવાની ભૂખ લગાડે છે. તો રોચન છે, દીપન છે, ભૂખ ઉઘાડે છે. વૃષ્ય ધાતુ માટે સારું છે, તમારા શરીરમાં ધાતુની વૃદ્ધિ કરે છે. રોચનમ દીપનમ ઋષ્યમ સ્નેહનમ, સ્નેહન એટલે તમારા શરીરમાં સ્નિગ્ધતા વધારે છે. ખાસ કરીને સ્કિનમાં ડ્રાયનેસ હોય તો દહીંના ઉપયોગથી ફાયદો થાય છે. એ જ રીતે ઘણી વખત માથામાં ચામડી લૂખી પડી જાય છે, જેને કારણે ખોડો થતો હોય તો એવી જગ્યાએ પણ તમે દહીંનો લેપ કરો, દહીં લગાડો તો સારું રહે છે. અને એ જ રીતે આવી બધી બીમારીમાં દહીંનો અંદર તમે ખાવામાં એવો ઉપયોગ કરો, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપયોગ કરો તો પણ તમને લાભ થાય છે. સાથે કહ્યું છે કે બલવર્ધનમ, દહીં તમારા શરીરમાં બળ વધારે છે. એની સાથે આગળ બીજી કહે છે કે પાકે અમલમ ઉષ્ણમ, દહીં પચ્યા પછી ખાટું બને છે અને ઉષ્ણ છે, ગરમ પડે છે, એટલે દહીં ખાવાથી શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે, પિત્ત વધે છે. એટલે દહીં જ્યારે ખાવું હોય ત્યારે પિત્ત ન વધે એ રીતે ધ્યાન રાખીને ખાવું જોઈએ. વાતગ્નમ, દહીં વાયુ મટાડે છે, શરીરમાં જે પણ વાયુની બીમારી થાય છે, વાયુને કારણે શરીર સુકાઈ ગયું હોય તો એમાં દહીંનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત વાયુને કારણે શરીરમાં થાક લાગતો હોય તો ત્યાં દહીં પણ કામ કરે છે. એ ઉપરાંત દહીં માટે કહ્યું છે મંગલ્યમ, દહીં તમારા માટે મંગલકારક. એટલે જ મિત્રો, આપણે ત્યાં પરંપરા છે કે જ્યારે છોકરો સ્કૂલમાં પરીક્ષા આપવા જાય ત્યારે ઘરેથી એને દહીંને સાકર ખવડાવીને મોકલીએ છીએ, જેથી એનું મંગલ થાય, એના માટે બેસ્ટ વિશેષ રહે. અને બૃહણમ, શરીરની ધાતુ વધારે છે. જે લોકોને શરીર વધારવાની ઈચ્છા હોય છે, અથવા શરીર એકદમ પતલું થઈ ગયું હોય ને એને શરીર હૃષ્ટપુષ્ટ કરવાની ઈચ્છા હોય તો એ લોકો દહીંનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રયોગ કરી શકે તો એનાથી એને લાભ મળે. તો મિત્રો, દહીંના આટલા બધા લાભ છે કે જે તમારા શરીરમાં ધાતુ વધારે છે, વાયુનું શ્રમણ કરે છે, પિત્ત વધારે છે, એનું ધ્યાન રાખવું જોઈએ. સાથે દહીં પચવામાં ભારે છે તો કફ પણ વધારે છે. તો આ બધા લાભ થાય છે તો એના ઉપયોગ વખતે સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને દહીંનો ઉપયોગ કરવો હોય તો દહીં તમારે દિવસે જ ખાઈ શકો, રાત્રે ન ખવાય. ઇવન આપણે ગુજરાતીમાં કહેવત પણ છે, મૂળા મોગરા અને દહીં, બપોર પછી નહીં. રાત્રે પાચન શક્તિ મંદ પડી જાય છે અને ત્યારે દહીં ખાવ તો એ અપચો વધારે અને પિત્તની બીમારી વધારે છે. એ ઉપરાંત અત્યારે ધારો કે વસંત ઋતુ ચાલે છે અને વસંત ઋતુમાં કુદરતી રીતે કફનો પ્રકોપ થયો છે, વસંત ઋતુમાં કુદરતી રીતે કફની બીમારી વધારે થતી હોય છે તો ત્યારે દહીંનો પ્રયોગ ન કરવો જોઈએ. અને સાથે દહીં ખાવું હોય તો દહીંમાં ઘી સાકર નાખીને ખાવ અથવા પંચામૃત બનાવીને ખાવ, તો જેથી એ શરીરમાં પિત્તનું પ્રમાણ વધારતું અટકાવશે અને શરીર માટે બૃહણરૂપ થશે. તો બસ મિત્રો, આટલું જ થોડી બાબતમાં ધ્યાન રાખશો તો તમે દહીંના ખાવાથી રોગોથી બચી શકશો અને તમારું આરોગ્ય સુધરશે. બસ મિત્રો, એ જ વસ્તુ દર વખતે કહું છું તેમ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.